नमस्ते विद्यार्थी मित्रों, बीजु चेप्टर एम अपने प्रास्ताविक बाबत अनेक प्रश्न आर्थिक वृद्धि नो अर्थ व्याख्या अने एनी मर्यादाओ समझी गया। पण अहीं आज आपणे बीजो प्रश्न शुरू करिए ए पहेला वास्तविक राष्ट्रीय आवक अने नाणाकीय राष्ट्रीय आवक एना उदाहरणनो अमे अहीं लेक्चर लीधो छे। कारण के आर्थिक वृद्धि आपणे समझी गया एमां एवो आवेलुं वास्तविक राष्ट्रीय आवक अने वास्तविक माथादीठ आवक वधे तो एने आर्थिक वृद्धि कहेवाय। आना पछीनो जे प्रश्न आवशे आर्थिक विकासनो अर्थ व्याख्या अने मर्यादा एमां आ शब्द आवशे वास्तविक राष्ट्रीय आवक अने नाणाकीय राष्ट्रीय आवक। એટલે અહીંયા હું તમને રાષ્ટ્રીય આવકનું આખું ઉદાહરણ ગણતરી સાથે મેં લીધેલું છે એટલે બરાબર સમજી લેજો, પછી જ્યારે આગળ આ શબ્દ આવશે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને નાણાકીય રાષ્ટ્રીય આવક ત્યારે હું ડિટેલ્સમાં નહીં સમજાવું, અત્યારે બરાબર સમજી લેજો। વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ સ્થિર ભાવે ગણાય, આધાર વર્ષના ભાવે ગણાય। આમ તો 11માં ધોરણમાં બધું આવી ગયું છે પણ કદાચ તમે ભૂલી ગયા હોય। નાણાકીય રાષ્ટ્રીય આવક એ બજાર ભાવે ગણાય અથવા તો ચાલુ ભાવે ગણાય, આ પહેલી બાબત। વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનનો વધારો દર્શાવે, ઉદાહરણ આપણે સમજીશું એટલે તમને ખ્યાલ આવશે। નાણાકીય રાષ્ટ્રીય આવક ઉત્પાદનનો વધારો દર્શાવે અને ભાવ સપાટીનો વધારો દર્શાવે, આપણે અહીંયા ભાવ સપાટીનો વધારો લીધો છે। એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ દેશની સાચી રાષ્ટ્રીય આવક કહેવાય, નાણાકીય રાષ્ટ્રીય આવક એ દેશની સાચી રાષ્ટ્રીય આવક નથી। તમને અહીંયા પ્રશ્ન થાય નાણાકીય રાષ્ટ્રીય આવક એ સાચી રાષ્ટ્રીય આવક કેમ નથી, તો બને એવું કે ભાવ વધી જાય ને તોય રાષ્ટ્રીય આવક ડબલ થઈ જાય। હમણાં હું સમજાવું છું, દેશને ભાવ વધે એનાથી કોઈ મતલબ નથી, દેશને ઉત્પાદન વધે એનાથી મતલબ છે। ઉત્પાદન વધે તો રોજગારી વધે, આવક વધે ગરીબી ઘટે, બેરોજગારી ઘટે। એટલે નાણાકીય રાષ્ટ્રીય આવક એ વસ્તુના ભાવ વધી જાય ને તોય વધી જાય, એટલે નાણાકીય રાષ્ટ્રીય આવક એ દેશની સાચી રાષ્ટ્રીય આવક નથી। વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં ભાવ એક જ સરખા રહે, ભાવ બદલાય નહીં, એક જ સરખા ભાવ રહે, એટલે એ ઉત્પાદનનો વધારો દર્શાવે। એટલા માટે એમ કહેવાય કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ સાચી રાષ્ટ્રીય આવક છે। કઈ રીતે, આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। આ ઉદાહરણ કાલ્પનિક છે આપણને સમજવા માટે કે 2011 નું વર્ષ રાષ્ટ્રીય આવકમાં 3 ક્ષેત્રનો હિસ્સો હોય, ખેતી ઉદ્યોગ અને સેવા। તો ખેતીનું ઉત્પાદન 50,000 એકમ થયું 2011માં, ઉદ્યોગોનું ઉત્પાદન 60,000 એકમનું થયું 2011માં, અને સેવા ક્ષેત્રનું ઉત્પાદન 70,000 એકમ થયું। આધાર વર્ષના ભાવ સ્થિર ભાવ 10 રૂપિયા, 20 રૂપિયા અને 30 રૂપિયા। તમને અહીંયા પ્રશ્ન થાય ભાવ ક્યાં સ્થિર છે, તો અહીં અલગ અલગ ક્ષેત્ર છે, અલગ અલગ ક્ષેત્રના ભાવ છે। પછીના વર્ષે જો ભાવ સ્થિર જ છે, 2012માં ભાવ જો ખેતીના 10 જ છે, 11માં 10 રૂપિયા ભાવ, 2012માં 10 રૂપિયા ભાવ લીધો છે। ઉદ્યોગનો 20 રૂપિયા ભાવ, અહીંયા 20 રૂપિયા જ ભાવ લીધો છે। સેવાનો 30 રૂપિયા ભાવ, અહીંયા 30 રૂપિયા જ ભાવ લીધો। ક્ષેત્ર અલગ છે એટલે ભાવ મેં અહીંયા અલગ લીધા છે। હવે રાષ્ટ્રીય આવક કેવી રીતે શોધાય, તો કે ઉત્પાદન ગુણ્યા ભાવ સપાટી। 50,000 એકમનું ઉત્પાદન થયું, 1 એકમના ભાવ 10 રૂપિયા, એટલે 50,000 × 10 એટલે 5,00,000 રૂપિયા થયા। 60,000 એકમ એને ગુણ્યા 20 એટલે 12,00,000 રૂપિયા થયા। 70,000 એકમ એને ગુણ્યા 30 એટલે 21,00,000 રૂપિયા થયા। આ ત્રણેયનો મેં સરવારો કર્યો એટલે 38,00,000 રૂપિયા થયા। આ દેશની રાષ્ટ્રીય આવક બની 2011ની સ્થિર ભાવ સપાટીએ, એટલે એને વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય। સમજજો બરાબર, હવે હું 2012નું વર્ષ લઉં છું,
खेती उद्योग अने सेवा भाव सपाटी तो एना ए छे 11 मुजब 10 20 अने 30 कारण के भाव केवा रहे स्थिर स्थिर भाव सपाटी पण खेती नु उत्पादन में डबल करियो उद्योग नु उत्पादन में डबल करियो अने सेवा नु उत्पादन में डबल करियो डबल थाय एवुं जरूरी नथी पण तमने सहेलाई थी समझाई जाय एटला माटे मैं डबल कर्या छे तो 50,000 एकम ने बदले 1,000 एकम नु उत्पादन छे उत्पादन वधी गयु खेती मां उद्योग मां उत्पादन वधी गयु 1,20,000 एकम सेवा मां उत्पादन वधी गयु 1,40,000 एकम भाव तो एना ए छे हवे आपणे आने गुणीए 1,00,000 × 10 એટલે 10,00,000 1,20,000 એકમ ગુણ્યા 20 રૂપિયા એટલે 24,00,000 રૂપિયા 1,40,000 એકમ ગુણ્યા 30 એટલે 42,00,000 રૂપિયા હવે રાષ્ટ્રીય આવક તમે જો તો ડબલ થઈ ગયા આના કરતા 76,00,000 ભાવ સપાટી નથી બદલાણી સમજજો વધારો શેમાં થયો ઉત્પાદનમાં આપણે કીધું તું કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક શેનો વધારો દર્શાવે ઉત્પાદનનો વાસ્તવિક રાષ્ટ્રીય આવક કઈ વધી ગઈ એટલે સ્વાભાવિક રીતે ઉત્પાદન વધી જ ગયું હોય 38,00,000 માંથી 76,00,000 રૂપિયા થયા વાસ્તવિક રાષ્ટ્રીય આવક વધી ગઈ એટલે ઉત્પાદન વધે કારણ કે ભાવ સપાટી તો સ્થિર છે એ તો બદલાવાની નથી બરાબર હવે નાણાકીય રાષ્ટ્રીય આવક નું ઉદાહરણ લઈએ 2011 સેમ ઉદાહરણ રાખ્યું છે પછી અહીંયા ચેન્જીસ આવશે ખેતી નું ઉત્પાદન 50,000 એકમ ભાવ 10 રૂપિયા એટલે 5,00,000 રૂપિયા ઉદ્યોગ નું ઉત્પાદન 60,000 એકમ ભાવ સપાટી 20 રૂપિયા એટલે 12,00,000 રૂપિયા સેવા નું 70,000 ભાવ સપાટી 30 એટલે 21,00,000 બરાબર ટોટલ 38,00,000 રૂપિયા 2011 ની નાણાકીય રાષ્ટ્રીય આવક થઈ હવે 2012 વર્ષ બદલાય છે સમજો ઉત્પાદન મેં એના એ જ રાખ્યું છે અહીંયા 50,000 એકમ 60,000 એકમ 70,000 એકમ ભાવ સપાટી ડબલ કરી નાખી 10 ને બદલે 20 રૂપિયા ભાવ તમને એવો પ્રશ્ન થાય ભાવ સપાટી શું કામ બદલી તો કે નાણાકીય રાષ્ટ્રીય આવકમાં ચાલુ વર્ષના ભાવ ગણા આ 2011 ના ભાવ હતા આ 2012 ના ભાવ છે ચાલુ વર્ષના ભાવ ગણાય અહીંયા કેમ ભાવ ન બદલા કારણ કે 1,000 વર્ષના ભાવ હોય સ્થિર ભાવ હોય ભાવ બદલાય નહીં તો સમજો ઉત્પાદન તો મેં એના એ જ રાખ્યું ભાવ વધારી દીધા 10 ના 20 કર્યા 20 ના 40 30 ના 60 એટલે રાષ્ટ્રીય આવક ડબલ થઈ ગઈ આના કરતા અહીંયા રાષ્ટ્રીય આવક ડબલ થઈ પણ એ ભાવ સપાટી સ્થિર એટલે ઉત્પાદન નો વધારો થયો 60, 70 અને 50 એટલે 1,80,000 એકમ નું ઉત્પાદન થયું 3,60,000 એકમ નું ઉત્પાદન થયું ઉત્પાદન ડબલ થઈ ગયું રાષ્ટ્રીય આવક ડબલ થઈ ગઈ આ ઉત્પાદન ડબલ નથી થયું 1,80,000 એકમ નું છે 2 વર્ષે પણ ભાવ સપાટી ડબલ થઈ ગઈ એટલે રાષ્ટ્રીય આવક ડબલ થઈ ગઈ એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો જ્યારે પણ નાણાકીય રાષ્ટ્રીય આવક એવો શબ્દ આવે એટલે તમારે એનું અર્થઘટન એવું કરવાનું નાણાકીય રાષ્ટ્રીય આવક એ ફુગાવાનો નિર્દેશ કરે ભાવ સપાટીનો નિર્દેશ કરે એટલે દેશની એ સાચી રાષ્ટ્રીય આવક નથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ દેશની સાચી રાષ્ટ્રીય આવક ગણાય કારણ કે એમાં ભાવ એ 18 વર્ષના લેવાય છે બરાબર એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ દેશની સાચી રાષ્ટ્રીય આવક કહેવાય કારણ કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનનો વધારો દર્શાવે તમારી સામે જ છે ઉત્પાદનના એકમો ડબલ થઈ ગયા બરાબર ભાવ સપાટી એના એ જ છે આ ઉદાહરણ એ તમારી સામે જ છે ઉત્પાદનના એકમો નથી વધ્યા પણ ભાવ સપાટી વધી ગઈ એટલે રાષ્ટ્રીય આવક ડબલ થઈ ગઈ 38,00,000 ના 76,00,000 થઈ ગયા તો આ વાસ્તવિક રાષ્ટ્રીય આવક થઈ હવે વાસ્તવિક માથાદીઠ આવક શોધવી હોય તો બહુ સહેલું છે માથાદીઠ આવક નું સૂત્ર શું વાસ્તવિક રાષ્ટ્રીય આવક છેદમાં આવે કુલ વસ્તી બરાબર હવે વાસ્તવિક રાષ્ટ્રીય આવક માનો કે આપણે 38,00,000 લઈએ છીએ એ વાસ્તવિક રાષ્ટ રાષ્ટ્રીય આવક છે બરાબર હવે માનો કે આ 2011 ની વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે 38,00,000 રૂપિયા હવે 2011 માં ધારો કે 1,000 વસ્તી હતી હોય નહીં ઉદાહરણ કાલ્પનિક છે 1,000 વસ્તી છે તો 38,00,000 ને હું 1,000 વડે ભાગું એટલે માથાદીઠ આવક આવી ગઈ 3,800 રૂપિયા આ વાસ્તવિક માથાદીઠ આવક થઈ વાસ્તવિક માથાદીઠ આવક એટલે
वास्तविक राष्ट्रीय आवक होय एने कुल वस्ती वडे भागवामां आवे। वास्तविक राष्ट्रीय आवक 38 लाख रूपया आपणे लीधी, वस्ती 1000 छे देशनी, धारो के कुल वस्ती 1000 छे, तो 38 लाख ने आपणे 1000 वडे भाग्या एटले 3800 रूपया ई वास्तविक माથાદીઠ આવક આવી। એટલે વાસ્તવિક માથાદીઠ આવક એ વાસ્તવિક રાષ્ટ્રીય આવક ઉપરથી જ શોધાય, અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક એ હંમેશા શેનો વધારો દર્શાવે, ઉત્પાદનનો। જ્યારે નાણાકીય રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનનો વધારો દર્શાવતો નથી, પણ એ ભાવ સપાટીનો વધારો દર્શાવે। એટલે યાદ રાખજો, આના પછીનો જે પ્રશ્ન છે એમાંય વાસ્તવિક રાષ્ટ્રીય આવક આવશે, ત્યારે હું તમને એમ કહીશ કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક ઉત્પાદનનો વધારો દર્શાવે, નાણાકીય રાષ્ટ્રીય આવક ઉત્પાદનનો વધારો દર્શાવે એવું જરૂરી નથી। તો આ તમને બરાબર સમજાઈ ગયું હશે। આ એટલા માટે મેં લેક્ચર લીધો કે તમને બે રાષ્ટ્રીય આવક વચ્ચેનો ડિફરન્સ ઉદાહરણ સહિત સમજાવ તો બરાબર સમજાઈ જાય। બાકીનો નવો પ્રશ્ન એ આપણે પછીના લેક્ચરમાં લઈશું।